નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય સામાન્ય જ્ઞાન એમાં પાઠ 2 પ્રખ્યાત લોગો વિશે શીખીશું. તો ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે વિશ્વવ્યાપી પ્રખ્યાત કેટલીક કંપનીઓના તેમજ સંસ્થાઓના લોગો વિશે જાણીએ અને યાદ રાખીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં આપણે વિશ્વવ્યાપી કેટલીક કંપનીઓ છે અને સંસ્થાઓ છે તેના કયા લોગો આપેલા છે, અલગ અલગ કંપનીના લોગો એટલે કે એમની ઓળખ માટે લોગો અલગ આપેલ હોય છે, તો આપણે જોઈએ. પહેલાં છે એરલાઇન્સના લોગો. તો એરલાઇન્સના જોઈએ, પહેલો છે એર ઇન્ડિયાનો. તો આ છે એર ઇન્ડિયાનો લોગો છે. પછી બીજો છે કતાર એવરેજ. તો આ છે કતાર એવરેજનો લોગો. ત્રીજો છે ક્વાન્સ. તો આ છે વિદ્યાર્થી મિત્રો ક્વાન્સનો લોગો. ચોથું સિંગાપુર એરલાઇન્સ. તો આ છે સિંગાપુર એરલાઇન્સનો લોગો. જેટ એવરેજ. તો આ છે વિદ્યાર્થી મિત્રો જેટ એવરેજનો લોગો. એર કેનેડા. તો આ છે વિદ્યાર્થી મિત્રો એર કેનેડાનો લોગો. કેથે પેસિફિક. તો વિદ્યાર્થી મિત્રો આ કેથે પેસિફિકનો લોગો છે. લુફ્થાન્સા. તો આ છે વિદ્યાર્થી મિત્રો લુફ્થાન્સાનો લોગો. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો સોશિયલ નેટવર્કના લોગા. તો સોશિયલ નેટવર્ક જેમ કે આજે કોમ્પ્યુટર મોબાઈલમાં જે લોગો હોય છે, ફેસબુક વોટ્સઅપ, એ રીતના બધા અલગ અલગ લોગો આપેલા હોય છે. તો આપણે જોઈએ પહેલું ફેસબુક. તો ફેસબુકનો લોગો કયો છે? આ જુઓ ચિત્રમાં તમે, આ છે ફેસબુક અહીંયા લખ્યું છે અને આ લોગો છે. આ રીતના ફેસબુક તમે કઈ રીતના ઓળખો આવું હોય ચિત્ર, તો તમે કહો આ ફેસબુક છે. પછી આ વોટ્સઅપ. તો આ વોટ્સઅપનો લોગો છે. તમે વિદ્યાર્થી મિત્રો મોબાઈલ અત્યારે વાપરતા હશો એટલે તમને ફેસબુક વોટ્સઅપ એની તો ખબર જ હશે, ખબર છે ને? તો હવે આગળ જોઈએ ટ્વિટર. તો વિદ્યાર્થી મિત્રો આ છે ટ્વિટરનો લોગો. સ્કાઈપે. તો વિદ્યાર્થી મિત્રો આ છે સ્કાઈપેનો લોગો. યુટ્યુબ. તો વિદ્યાર્થી મિત્રો આ છે યુટ્યુબનો લોગો. આ પણ તમને ખબર જ હશે, તમે મોબાઈલ વાપરો છો એટલે ખબર છે ને વિદ્યાર્થી મિત્રો? હા. તો આગળ જઈએ પિન્ટરેસ્ટ. તો આ છે વિદ્યાર્થી મિત્રો પિન્ટરેસ્ટનો લોગો. તો હવે આગળ જોઈએ ઇન્ટરનેશનલ વાઇલ્ડ લાઇફ ઓર્ગેનાઇઝેશન્સ. તો વિદ્યાર્થી મિત્રો જે ઇન્ટરનેશનલ વાઇલ્ડ લાઇફ ઓર્ગેનાઇઝેશન્સ છે એના લોગો જોઈએ. તો પહેલું છે વાઇલ્ડ લાઇફ વેડ્સ ઇન્ટરનેશનલ. તો વિદ્યાર્થી મિત્રો આ છે વાઇલ્ડ લાઇફ વેડ્સ ઇન્ટરનેશનલનો લોગો. તો તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, જોયો ને? હા. હવે જોઈએ વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ફંડ. તો વિદ્યાર્થી મિત્રો આ છે વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ફંડનો લોગો એટલે કે WWF. હવે આગળ જોઈએ તો ઇન્ટરનેશનલ ફંડ ફોર એનિમલ વેલફેર. તો વિદ્યાર્થી મિત્રો આ છે ઇન્ટરનેશનલ ફંડ ફોર એનિમલ વેલફેરનો લોગો. હવે આગળ જોઈએ એન્ડેન્જર્ડ સ્પીસીઝ ઇન્ટરનેશનલ. તો આ છે વિદ્યાર્થી મિત્રો એન્ડેન્જર્ડ સ્પીસીઝ ઇન્ટરનેશનલ્સનો લોગો. હવે આગળ જોઈએ ઇન્ટરનેશનલ ચેનલ્સના લોગો. તો વિદ્યાર્થી મિત્રો અત્યારે તમે ટીવી ચેનલ જુઓ છો ને, અલગ અલગ ચેનલ્સ હોય છે તો એના લોગો પણ અલગ અલગ છે. તો આપણે જોઈએ પહેલું ડિસ્કવરી. તો આ છે ડિસ્કવરી ચેનલ્સનો લોગો. હવે જોઈએ નેશનલ જીઓગ્રાફિક. તો આ છે નેશનલ જીઓગ્રાફિક્સનો લોગો. આગળ જોઈએ હિસ્ટરી. તો આ છે હિસ્ટરી ચેનલ્સનો લોગો. ડિઝની. તો વિદ્યાર્થી મિત્રો આ છે ડિઝની ચેનલનો લોગો. તો તમે ટીવીમાં આ ચેનલના લોગો, આ ચેનલો તો જોતા જ હશો, જુઓ છો ને? તો આ રીતના લોગો ઉપર લખેલા હોય છે. આપણે ડિસ્કવરી ચેનલ કરીએ તો ઉપર લખેલું હોય છે ને કોર્નર ઉપર ડિસ્કવરી એમ. તો આ છે લોગો અલગ અલગ ચેનલ્સના. હવે જોઈએ કોમ્પ્યુટર્સના લોગો. તો કોમ્પ્યુટર્સમાં પણ અલગ અલગ પ્રકારના કોમ્પ્યુટર્સ હોય છે તો એના લોગો અલગ હોય છે એટલે કે નામ. તો જોઈએ પહેલું છે ડેલ. તો આ છે ડેલ કોમ્પ્યુટરનો લોગો. હવે જોઈએ એસર.
તો આ છે એસર કમ્પ્યુટરનો લોગો. જોઈ એપલ, તો આ છે એપલ કમ્પ્યુટરનો લોગો. હ્યુલેટ પેકાર્ડ, તો આ છે વિદ્યાર્થી મિત્રો હ્યુલેટ પેકાર્ડ કમ્પ્યુટર્સનો લોગો. તો આ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો બીજો પાઠ પૂરો થયો. તો તમને આ લોગો વિશે ખબર પડી ને. હા, તો હવે આપણે જોઈએ સ્વાધ્યાય. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય. નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈએ, પ્રશ્ન આપે છે, નીચે ચાર ઓપ્શન આપ્યા છે અને સામે એનો લોગો એટલે કે ચિત્ર આપેલું છે. તો આપણે એ ચિત્ર લોગો જોવાનો છે અને શાનો છે એ આપણે ચાર ઓપ્શનમાંથી જવાબ લખવાનો છે બોક્સમાં. તો જોઈએ પહેલો પ્રશ્ન, બાજુમાં આપેલો લોગો કઈ એરલાઇન્સનો છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જુઓ, આપણે શીખી ગયા આગળ કઈ એરલાઇન્સનો છે, તો એર ઇન્ડિયા. તો અહીંયા એર ઇન્ડિયાનો ઓપ્શન કયો છે? એ. તો આપણે બોક્સમાં લખીશું ઓપ્શન એ. બીજો પ્રશ્ન જોઈએ, બાજુમાં આપેલો લોગો કઈ એરલાઇન્સનો છે? તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ બાજુમાં આપેલો લોગો, તો જુઓ તમે કઈ એરલાઇન્સનો છે વિદ્યાર્થી મિત્રો? જેટ એવરેજ. તો અહીંયા જેટ એવરેજનો કયો ઓપ્શન છે? બી. તો આપણે બોક્સમાં શું લખીશું? ઓપ્શન બી. હવે ત્રીજો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે, તો બાજુમાં આપેલો લોગો કઈ સોશિયલ નેટવર્ક કંપનીનો છે? તો આપણે જોઈએ અહીંયા લોગો, તો જોયો તમે વિદ્યાર્થી મિત્રો? તો કઈ સોશિયલ નેટવર્ક કંપનીનો છે? ફેસબુક. તો અહીંયા જુઓ જવાબમાં ફેસબુક, તો એનો ઓપ્શન કયો છે? સી. તો આપણે બોક્સમાં શું લખીશું? સી. હવે આગળ જોઈએ ચોથો પ્રશ્ન, બાજુમાં આપેલો લોગો કઈ સોશિયલ નેટવર્ક કંપનીનો છે? તો આપણે જોઈએ લોગો, તો આ જુઓ વિદ્યાર્થી મિત્રો તમે આગળ શીખી ગયા આપણે કઈ સોશિયલ નેટવર્ક કંપનીનો છે લોગો? તો ટ્વિટર. તો અહીંયા આપણે જવાબમાં જોઈએ ટ્વિટર કયો ઓપ્શન છે? ડી. તો બોક્સમાં શું લખીશું? ઓપ્શન ડી. હવે આગળ જોઈએ પાંચમો પ્રશ્ન, બાજુમાં આપેલો લોગો કયા ઓર્ગેનાઇઝેશન્સનો છે? તો આપણે જોઈએ અહીંયા લોગો, જોઈએ વિદ્યાર્થી મિત્રો તમે આ લોગો? હા, તો કયો આવશે? વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ફંડ. તો અહીંયા જોઈએ વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ફંડ, તો કયો ઓપ્શન છે? સી. તો બોક્સમાં શું લખીશું? ઓપ્શન સી. હવે આગળ જોઈએ છઠ્ઠો પ્રશ્ન, બાજુમાં આપેલો લોગો કઈ ચેનલનો છે? તો આપણે જોઈએ અહીંયા લોગો વિદ્યાર્થી મિત્રો, જોયો તમે આ? તો આ કઈ ચેનલ્સનો છે? હિસ્ટ્રી. તો અહીંયા જવાબમાં હિસ્ટ્રી જોઈએ, કયો ઓપ્શન છે? બી. તો આપણે બોક્સમાં શું લખીશું વિદ્યાર્થી મિત્રો? ઓપ્શન બી. સાતમો પ્રશ્ન, બાજુમાં આપેલો લોગો કઈ કમ્પ્યુટરની કંપનીનો છે? તો અહીંયા જોઈએ આપણે, તમને કઈ કમ્પ્યુટરની કંપનીનો લાગે છે વિદ્યાર્થી મિત્રો આ લોગો? એપલ. તો અહીંયા જવાબમાં જોઈએ એપલ, તો કયો ઓપ્શન છે? ડી. તો આપણે બોક્સમાં શું લખીશું? ઓપ્શન ડી. છેલ્લે આઠમો પ્રશ્ન, બાજુમાં આપેલો લોગો કઈ કમ્પ્યુટરની કંપનીનો છે? તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છેલ્લે, તમને કઈ કંપનીનો લાગે છે? ડેલ. તો અહીંયા જોઈએ જવાબ ડેલ, તો કયો ઓપ્શન છે? એ. તો બોક્સમાં શું લખીશું આપણે? ઓપ્શન એ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું સ્વાધ્યાય પણ પૂરું થયું. તો અહીંયા આપણો પાઠ બે પૂરો થયો વિદ્યાર્થી મિત્રો. તો તમારે હોમવર્કમાં ગૃહ કાર્યમાં આ પાઠનું સ્વાધ્યાય લખવાનું છે. તો સ્વાધ્યાયમાં પ્રશ્ન, બાજુમાં આપેલો લોગો કઈ એરલાઇન્સનો છે? તો લોગો જોવાનો અને નીચેનો જવાબ લખવાનો છે. તો 1 થી 8 પ્રશ્નો તમારે સ્વાધ્યાયમાં વિદ્યાર્થી મિત્રો લખવાના છે અને એના જવાબ સામે ચિત્ર જોઈને. તો વિદ્યાર્થી મિત્રો આ છે તમારું હોમવર્ક. તો વિદ્યાર્થી મિત્રો આવજો.